લોકસભાની ચૂંટણીના માટે મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એબીપી અસ્મિતાએ પોરબંદરના રાણાવાવ તાલુકાની જનતાનો મૂડ જાણવાનો પ્રયત્ન કર્યો. શું છે પોરબંદરના રાણાવાવ તાલુકાની જનતાનો મૂડ? આવો જોઈએ. શું તકલીફો અથવા શું સુવિધાઓ છે ખેડૂતો માટે ગામની અંદર સરકાર તરફથી? સુવિધાને નામે મીંડું છે. ઝીરો કયો તો ઝીરો કહેવાય નથી. પાક વીમો મળ્યો નથી, પોષણ ભાવ મળતા નથી, પાણી અમારે કૂવાઓમાં અત્યારે પૂરેપૂરી ખેડૂતની તકલીફ છે. જીવન જીવવા માટે કોઈ રસ્તો જ નથી. અન્ય શું તકલીફો છે વડીલ, જે રીતે તે કહી રહ્યા છે? તકલીફો તો પૂરેપૂરી છે. 3 વર્ષથી વરસાદ જ નથી. કમસે કમ મિનિમમ સામાન્ય વરસાદ થાય, કોઈ ઉત્પાદનમાં કંઈ છે નહીં. તો છતાંય આ સરકાર કોઈ સાંભળતી જ નથી. અને કોઈ પાક વીમા પ્રત્યે અત્યાર સુધીમાં હજી કંઈ પણ એ લોકોએ કંઈ રજૂઆત કરી આપ્યું જ નથી એમ કે. અને પાણીનો પ્રશ્ન છે મોટો. પાણી કોઈને પીવાના છે નહીં અને વાડી વિસ્તારના રહેણાંક છે બધો. વાડીઓમાં કૂવા ખાલી છે, છતાંય કોઈ પાણીનો કોઈ સગવડતા આપતા જ નથી એમ કે. 2019માં 23 એપ્રિલે મતદાન કરવા જશો, કયા મુદ્દાને ધ્યાનમાં રાખશો? ખેડૂતો ખેડૂતના મુદ્દા ઉપર જ ધ્યાન દેશે, કારણ કે ખેડૂતને નથી ભાવ મળતા, નથી પાણી, નથી વરસાદ, તો અમે જીવન નિર્વાહ કઈ રીતના હલાવીએ? તો એ મુદ્દા અમે અમારા ધ્યાનમાં રાખીને જ મતદાન કરશું. ખેડૂતોને તકલીફો વધારે છે, શું કહેશો વડીલ, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? મતદાન તો ભાઈ અમે કરીએ, અમારા ખેડૂતનું ધ્યાન રાખે. જે પછી કોંગ્રેસ આવે કે ભાજપ આવે, ખેડૂત હમ કોઈ જોતું નથી. આજે અમે આ 2-3 હજાર રૂપિયા અસરગતમાં મૂક્યા ગામ અમુક, અમારે કે 100 હજાર પાસ થયા, 5 હજાર હમણાં ગાતા બેકમાં તપા કરવા. મેં કહે ભાઈ આ કંઈક જમે થયા કે કોઈની ઢોરને નાખવાય કંઈ નથી, તો કે એ તો જમામાં પીડારી આજે ક્યાં અહીં આવ્યા ને ફલાણું બેકવાર અમને અહીં સમજાવી દે. અધિકારી જ જવાબ દેતા આપણે, આ બેકના મેનેજર હોય તો અમારે આ કામ કરવું. આ રોકા ઉલ્લું જ બનાવે ને બધાને, બમરા કરે ને. ને ખેડૂત આ સરકાર છે નહીં તો પાકું થયું, ખેડૂત છે જ નહીં, સમજેગા. તો બીજું અમારે કરવું કે આ રસ્તામાં અમારે રોડ અટાણે રોડ પૂરું થયું, પીપરિયા ગામ છે અમારું, રોડ લગે જાવજો, રોડમાં કંઈ ઠેકાણું હોય તો ને જ પાણીનું ઠેકાણું. આજે હાથ હાથી છે ને પાણી નથી આવ્યું તો પીવું કામ અમારે. ને હું કહે કે અમે લાઈન ઉગાડી દીધી કેનાલ. હવે આ રાજકોટને આ બાજુ આવે સરકાર જોવે તો ખબર પડે કે ઓખા દવારકા લગડ હું છે પોઝિશન ખેડૂતનું. આમાં ખેડૂત છે આ કરતો, રાજકોટને આ બાજુ ખેડૂત છે બધા. આમાં કોઈ ઉદ્યોગવાળો કોઈ નથી, કોઈ કારખાનું નથી આ બાજુ કે કોઈ કામી જાય ભાઈ. આ જ આ રોજ છે ને આમાં દી કાઢીએ ભાઈ, ઢોરી મરીએ છે હમણાં. આ છે પોઝિશન ભાઈ સરકારને, અમે આ વિનંતી કરીએ. પાક વીમો મળ્યો? પાક વીમો ભાઈ 10 વર્ષ એક આ પાક વીમો પ્રીમિયર કાપે કાપે ને અમારે આ કંપની ઠોકી દીધી મોટી. અમુક અમુક કે હા ઓલો કીબો કે એટલે અશવારો. હવે એ જવાબ આપીને તો પેલા કંપની ઉચી જવાબ આપતા હતા, હવે એ કંપની ઠોકી દીધા. એ કંપનીને કોઈ કહેતું નથી, એટલે એ વિવાહ કરે લાખો રૂપિયા દીકરીઓના. ને આ સરકાર ઊભી થઈને પ્રીમિયર ઉજા અમારા. અત્યારે રવિ પાકનો વીમો ઓટોમેટિક અપાઈ ગયો છે. જ્યારે કોઈને વીમો નહોતો મળ્યો ત્યારે કે તમે આમાં ઓનલાઈન નથી કરી, ત્યારે ક્યાં સરકાર ગઈ હતી? ઓનલાઈન નહોતી ત્યારે કોઈને ન આપ્યો. અત્યારે વગર ઓનલાઈને રવિ પાકનો વીમો કાપી લીધો બધા લાગત ખેડૂત પાસેથી. તો આ સરકાર શું કરે? ખેડૂતોને મારવા છે કે શું છે? એને ગામની અન્ય શું તકલીફ, ગામમાં અન્ય શું અસુવિધાઓ તકલીફો સુવિધાઓ? સુવિધાઓ તો મેઇન તો આ ખેતી ઉપર નિર્ભર છે. રાણાવાવ તાલુકો છે, મોટા ભાગે કોઈ અહીંયા ઉદ્યોગ એવા છે નહીં. અને જે સરકારે મોટી મોટી જાહેરાતો કરી છે કે અમે તમને પાક વીમો આપશું, પણ આ વખતે તો વરસાદ નહીં મળે, નહીવત વરસાદ પડ્યો છે. સંપૂર્ણ મગફળી અને કપાસનો પાક પણ અમારે નિષ્ફળ ગયો છે. ત્યારે હમણાં રૂપાણી સાહેબે જાહેરાત કરી કે અમે ફેબ્રુઆરી સુધીમાં વીમો આપી દઈશું, ત્યાર પછી એમ કે માર્ચ સુધીમાં વીમો આપી દઈશું. અમે તો કાગડોળે રાહ જોઈને બેઠા છે કે વીમો ક્યારે આવે. પણ જ્યારે 2000 રૂપિયાની વાત કરી કે 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખ્યા, તો આ તો કોણીએ ખેડૂતોને ગોણ સોંપડા જેવું વાત છે. જ્યારે ઊંચો તમામ ખેતોજારોમાં સરકારે GST નાખી દીધો છે, તમામ રાસાયણિક દવાઓ ઉપર GST નાખ્યો છે, ખાતર DAPના ભાવ વધારી દીધા, 5 કિલો ઘટાડી દીધું છે. અહીંયા કોઈ એવા મોટા ડેમની સુવિધાઓ નથી. અને વાતો કરે છે વિકાસ નહીં, તો વિકાસ તો ખાલી એનો થયો છે. અને અમારા અહીંના લોકલ સાંસદ છે વિઠ્ઠલભાઈ રાદડિયા, 5 વર્ષમાં અમે તો ક્યારેય હમ ખાવા જોયા જ નથી. માટે અમે અમારું બંધ બનાવી લીધું છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં અમે અમારો એવો ઉમેદવાર ગોતશું કે અમારા વિસ્તારના કામ કરે અને અમારા ખેડૂત સામું જોવે. મેઇન અમારા પ્રશ્નના મુદ્દા આ જ છે. કેવા કામો, કેવા મુદ્દા છે હજી પણ પેન્ડિંગ છે? હજી જો અમારે કોઈ મોટા કોઈ ડેમ નથી આવેલા, કોઈ કેનાલની વ્યવસ્થા નથી. ફક્ત અને ફક્ત વરસાદ પડે તો અમારો મગફળીનો પાક પાકે, ન કે જય સિયારામ. અમારો પોરબંદર તાલુકો અહીંયા છે એ રકાબી આકારનો છે, વરસાદ પડે પાણી સીધું નીકળી જાય. બાકી તો અહીં કોઈ બીજી એવી કોઈ સુવિધાઓ છે નહીં, કેનાલોની કોઈ સુવિધાઓ નહીં, સિંચાઈની કોઈ સુવિધાઓ છે નહીં, બરાબર છે. બાકી તો હવે ઘણા બધા મુદ્દાઓ છે. આજે માની લો કે આજે મોટે ભાગે ખેત ઉત્પાદન ઉપર, ખેતમજૂરો ઉપર નપતો વિસ્તાર છે. ખેડૂતોને અત્યારે દુષ્કાળની પરિસ્થિતિ, તો અહીંથી હિજરત કરવી પડે. મોટે ભાગે માલધારી સમાજ છે, તો માલધારી સમાજને પણ અહીંયા દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કર્યું, તો માલધારી સમાજે પણ હિજરત કરવાની તૈયારીમાં છે. કોઈ અહીંયા કોઈ ધ્યાન જ દેતું નથી, ખાલી ખાલી વાતો કરે છે. બાકી અદાણી અમાણીને આ સરકાર છે 15 ઉદ્યોગપતિઓના 3.5 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા છે. જ્યારે નીતિનભાઈ પટેલે એમ કીધું હતું કે અહીંનો ખેડૂત તો સુખી છે, ખેડૂતોના દેવા માફ નહીં કરવામાં આવે. જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવી તો ત્યાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા. પંજાબમાં અમરિંદરસિંહની સરકાર આવી
તો ત્યાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા, છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર આવી તો ત્યાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર આવી તો ત્યાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર આવી તો ત્યાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા. પણ અહીંયા સરકાર કોંગ્રેસના ઉમેદવારોને ખરીદી લે છે, એનામાં શક્તિ નથી અને ખરીદ ફરોશની સિઝન આલે છે, એને એમ છે કે પૈસાવાળા ઉદ્યોગપતિઓ અમને આપશે પૈસા અને ખરીદી લે હું, પણ અમે અમારું મન બનાવી લીધું છે કે અમે કોઈ પણ ભોગે આ સરકારને અમે જાકારો આપીએ છીએ. કારણ કે 2019માં પણ એ જ મુદ્દા સાથે મતદાન થશે, કેમ કે આ તો રાજ્ય મુદ્દા છે, લોકશાહી લોકસભામાં પણ એ જ મુદ્દા રહેશે. લોકસભામાં પણ અમે અમારો સ્થાનિક અહીંયા કોઈ એવી મોટા કોઈ અમારે કંઈ અહીંયા સંસદ સભ્ય અમારે ક્યારેય દેખાણો જ નથી હમખાવાય કે અમારે ક્યારેય ભાવ પૂછ્યો હોય કે અમારી મુલાકાતે આવ્યો હોય તો એવા સંસદને તમારે છૂટી નહીં ત્યાં હું પૂછવાનું. ક્યારેય 5 વર્ષમાં સંસદ સભ્યમાં ક્યારેય એક પણ મુદ્દો ઉઠાવ્યો હોય તો તમે તમારા માધ્યમથી મને અમને કહી શકો છો? એવા સંસદને અમારે શું અમારે આમ વા કે લોકસભા સીટ કહેવાય છે અમારી પોરબંદરની, પણ હવે ત્યાંથી ખબર નહીં હવે ક્યાં શું કરતા હોય અમને ખબર નથી. ખાલી અમારા ખંભે બંદૂક રાખીને ફોડે છે, ખેડૂતોનું બાકી કોઈ છે નહીં અને ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. અહીંયા માર્કેટિંગ યાર્ડ નથી, ઉત્તરામાં માર્કેટિંગ યાર્ડ નથી અને અમારે અહીંથી છે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં જવું પડે ને શેષ તો અહીંથી ઉઘરાવે છે. તો ખેડૂતોને તો શું આમાં કાંઈ ખાલી હરિભજન ને ખાલી હું શું કાગડોળે રાહ જોવાની? અહીંયા માની લો કે કુતિયાણામાં બાજુમાં માણાવદર છે ત્યાં 85% વીમો આવ્યો છે, કુતિયાણામાં 5 ગામમાં 0.64% વીમો આવ્યો છે, પોરબંદરમાં 5 ગામમાં નજીવો વીમો આવ્યો છે અને ખંડોળામાં અહીંયા અમારા રાણાવ તાલુકામાં તો વીમો આવ્યો નથી હજી. અહીં પણ પાક નિષ્ફળ ગયો છે. ખાલી સરકારના દેખાડવાના જુદા છે ને ચાવવાના જુદા છે. પછી એમ કહે છે કે અમારે તો ખેડૂતોને એ કંઈ જરૂર નથી, એવા એવા નિવેદન કરે છે. રાધાકૃષ્ણને એવું નિવેદન કર્યું છે કે ખેડૂતો તો એના પાડના. માની લો કે આજે ટ્રેક્ટરમાં પેનલ્ટી 2029નો કાયદો નાખ્યો છે, ટ્રેક્ટર તો ખેડૂતોનું બળદ ગાડું છે, તો એની ઉપર તો એની ઉપર છોડ્યા નથી. કેશુ બાપા કહેતા ખેડૂતનું બળદ ગાડું છે તો અમારા ખેડૂતોને સમજ 2 કરોડ રૂપિયાની પેનલ્ટી ભરી છે ટ્રેક્ટરના પેનલ ટોટલીમાં પાર્સિંગ કરાવો ને પેનલ્ટી. એટલે ખેડૂતોને આ લૂંટવાવાળી સરકાર છે, આ ઉદ્યોગપતિઓની સરકાર છે, બાકી ખેડૂતોનામાં કોઈ છે નહીં ને ખેડૂતો પીસાય છે, વાતો કરે છે મોટી મોટી.